જે સિટીનું ડેવલપ કરવું હશે ને, સિટીનું નહીં, અંદરમાં રહેલા ધર્મસ્થાનોનું, આરાધનાનું, તો આટલું ખાસ યાદ રાખો, આ એરિયામાં જ્યારે પણ સાધુ સાધ્વીજી ભગવંત આવે, લેવા અને મૂકવા માટેનો ઉત્સાહ વધારો. સાધુ મહારાજ હોય યુવાનોને મોકલો, સાધ્વીજી મહારાજ હોય બહેનોને તૈયાર કરો. અહીંથી બહુ બહુ તો વાસણા જવાનું છે, બહુ બહુ તો પાલડી જવાનું છે. શા માટે 15 છોકરીઓ તૈયાર ન થાય? આ સાધ્વીજીમાંથી કોઈને પણ ક્યારે પણ ક્યાંય 4-5 કિલોમીટર સુધી જવું હોય, મહારાજ સાહેબ અમે મૂકવા જશું અને અમને કોલ આવશે, અમે એમને લેવા જશું. મને એ તો બતાવો, આખી દુનિયાની અંદર હાઈવે ઉપર ચાલતો માણસ કોણ દેખાય છે? કોણ દેખાય છે? આજથી 42 વર્ષ પહેલા મેં દીક્ષા લીધી ને, પછી હજી દેખાતા હતા કોઈ જોગી બાબા સંન્યાસીઓ દેખાતા હતા. આજે એમની પાસે 40 લાખની બોલેરો, તવેરા, સિયેરા, આ બધી ગાડીઓ આવી ગઈ છે. એક જૈન સાધુ અને જૈન સાધ્વી એવા છે, આજે પણ હજારો કિલોમીટરના પગે ચાલીને વિહાર કરે છે. નસીબદાર છો આવા પંચમાવ્રતધારી સાધુ સાધ્વી સાથે તમને સવારના પહોરમાં ચાલવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. સ્વાર્થી ના બનો, તમારો પ્રોગ્રામ ને તમારો પ્રસંગ હોય ત્યારે તમે બધે જ આવવા જવા છૂટ. તમારો વ્યક્તિગત પૂજન નો પ્રસંગ હોય તો તમે 1 લાખ રૂપિયા ખર્ચી શકો, પણ આ સંઘે જયારે દિવાળી પર્વ નો આટલો મજાનો માહોલ બનાવ્યો હોય ત્યારે તમને સામેથી કહેવાનું મન થાય, રાજીવભાઈ ખર્ચો ઘણો થયો હશે, સાધારણ નું આપણી પાસે બેલેન્સ નથી જરાય, તો લખી લો મારા 5000 રૂપિયા, જ્યાં તમને ઠીક લાગે ત્યાં વાપરજો. કીધું કોઈએ? મારા માટે 1 લાખ રૂપિયા વાપરવા મારી પાસે છે, સંઘ માટે મારી પાસે 500 રૂપિયા ના હોય? મત બનો આવા સેલ્ફીશ. ભગવાને ભલે ભાવી ભાગ્યા છે, પણ ભગવાને એટલા માટે નથી ભાગ્યા કે તમારે આવા બનવાનું. તમારે કદાચ આમાં પ્રવેશી ગયા તો આમાંથી બહાર નીકળશો. નંબર 3, રાજા પુણ્યપાલ કહે છે, મેં ત્રીજા સપનામાં વૃક્ષ જોયું જે ક્ષીર દૂધ ઝરે છે. બહુ મજાનું ઝાડ છે, દૂધ ઝરે છે, એને ફરતા નાના નાના સિંહ બાળો છે અને બધા ખેલી રહ્યા છે. ભગવાન આનો મતલબ શું? પ્રભુ કહે ચોથા આરામાં, મારા શ્રાવકો દૂધ ઝરતા ઝાડ જેવા હશે. જો તમને તો આમ ભગવાને રાખ્યા છે હથેળીમાં, તમે હાથી જેવા, તમે દૂધ ઝરતા વૃક્ષ જેવા, ચોથા આરામાં તમે વૃક્ષ જેવા અને અમને સિંહ જેવા કીધા છે. તમારા અંડરમાં અમે લોકો નિશ્ચિંત હશો, કારણ કે તમે અમારી કાળજી લેતા હશો. એક વરસાદ પડે ત્યારે સાધુની કે સાધ્વીની કાળજી લ્યો છો ખરા? તમે ગરમા ગરમ ચા પીતા હો ત્યારે તમને વિચાર આવે કે મારા સાહેબ ઉપાશ્રયમાં હશે, એમને ગોચરી પાણીના ઠેકાણા નહીં પડ્યા હોય તો પેલા એમને વોરાવું, પૂછું પાછી હું વાપરું? અમે રિયાન્સમાં જ્યાં ઉતર્યા છીએ, એમ થાય કે સાલું આપણે ચોમાસું ભલે આ વખતે ઓપેરા કર્યું, આવતું તો અહીંયા જ કરવું છે. શું ભક્તિ છે, શું ભાવ છે! દિવસમાં 10-10 વખત નીચે આવે, મારા સાહેબ કોઈ કામ, મારા સાહેબ કઈ કામ, મારા સાહેબ પાણી, મારા સાહેબ ગોચરી, આમ સતત. ખરેખર હું ત્યાં જઈને કહેવાનું, મારા સાહેબ શહેરમાં નહીં, ગામડામાં જો રહેવું હોય અને પાછું અમદાવાદમાં જ રહેવું હોય તો ગામડાનું ગામડું, શહેરનું શહેર, એનું નામ રાજ્ય સિટી. રસ્તા, બિલ્ડિંગ, ફેસિલિટી એ જોતા એમ લાગે કે કોઈ મોટા શહેરમાં છીએ, પણ હૈયાના ભક્તિના ભાવ જ્યારે જોઈએ ત્યારે એમ લાગે આહાહા, પાછા વાવ, થરાદ, ઝીંઝુવાડા, આવા રાધનપુર, આવા ગામડામાં આવી ગયા છે. ગોચરી પાણીની વિનંતી જેટલી ગામડામાં થાય એટલી શહેરમાં ન થાય. અને અમારા મહાત્મા પણ મન મૂકીને દરેકને લાભ આપે, કોઈ બાકી ન રહે, સભી જીવ કરું શાસન રસી.